लेट होता है बोलने बराबर पर पवन चक्की एग्जिट के अंदर के रही है तो आपकी गैस सिस्टम से यहाँ देखा डीए गणेश वेलकम बेक टू माय चेनल અને જે લોકો ઓલરેડી સબસ્ક્રાઈબર્સ છે એમને તો ખબર જ હશે કે આ ચેનલમાં આપણે જે ફૂડ બ્લોગ્સ જે છે એ બનાવતા હોઈએ છીએ બટ ફોર અ ચેન્જ એક એક્સપેરિમેન્ટ તરીકે આજે જે છે ને હું વિઝિટ માટે આવ્યો છું રિજનલ સાયન્સ સેન્ટર રાજકોટ જે છે ને ત્યાં અને અહીંયાની જે ટોટલ ઇન્ફોર્મેશન છે કઈ કઈ વસ્તુ જોવાલાયક છે બધું આ વિડીયોમાં હું તમને બતાવીશ તો આ ટાઈપના જે વિડીયોઝ હોય જે ફરવાલાયક પ્લેસીસ હોય એના અને ફ્યુચરમાં મે બી ટ્રાવેલ વિડીયોઝ બી હું અપલોડ કરીશ તો તમારો શું રિવ્યૂ છે એ બાબતે કોમેન્ટમાં જરૂરથી જણાવશો સો લેટ્સ રોલ હવે હું એન્ટ્રી તરફ જઈ રહ્યો છું ત્યાં અંદર કઈ કઈ વસ્તુ હશે તમને હું બતાવું છું અહીંયા જે છે એ બધી ડિરેક્શન્સ આપેલી છે ઓકે હેલો ફ્રેન્ડ્સ જેવી રીતે તમે અત્યારે રિજનલ સાયન્સ સેન્ટરમાં આવેલા છો તો અહીંયા ટોટલ 6 ગેલેરીઝ છે અને 7 કોર્ટયાર્ડ્સ આપેલા છે તો આપણે ફર્સ્ટ ગેલેરી હાઉસ ઓફ ગેલેરી છે તો એને રિલેટેડ એને રિપ્રેઝેન્ટ કરશે પહેલો ફર્સ્ટ કોર્ટયાર્ડ છે તો અહીંયા તમે જોઈ શકો છો તો કે ડિફરન્ટ ટાઈપ્સના મટીરિયલ્સની ડિફરન્ટ અરેન્જમેન્ટ આપેલી છે તો કે મટીરિયલ કરશે શું તો કે એ લોકો સાઉન્ડ ક્રિએટ કરશે તો કે જે રીતે બામ્બુ છે તો એની રીતે સાઉન્ડ ક્રિએટ કરશે અને મેટલ્સનું મટીરિયલ મૂકેલું છે તો એ રીતે સાઉન્ડ ડિઝાઇન કરશે તો કે આ કોને રિપ્રેઝેન્ટ કરે છે તો કે આગળ જે આપણે હાઉસ ઓફ ગેલેરી છે એને રિપ્રેઝેન્ટ કરે છે આ કોર્ટયાર્ડ આજે હાઉસ ઓફ ફર્સ્ટ ગેલેરી આપણે ડેલી લાઈફમાં જે બધી વસ્તુઓ યુઝ કરીએ છીએ એ કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે આ જે ગેલેરી છે ને ટોટલ 4 સેક્શન છે લાઇટ સાઉન્ડ એનર્જી એન્ડ લો મોશન અહીંયા ખાસ વાત એ છે ઇન્ટરેક્ટિવ પ્રોજેક્ટર રાખ્યું છે જેનાથી આપણે એની બેઝિક પ્રોપર્ટી છે એ સમજી શકીએ આ છે ફર્સ્ટ સેક્શન લાઇટ લાઇટ જેમ કે રિફ્લેક્સ આ છે રિફ્લેક્શન એ જ રીતે રિફ્લેક્શન ઓફ લાઇટ આપણે જે રેઇનબો જોઈએ છીએ તેમાં રિફ્રેક્શન રિફ્લેક્શન બંને થાય છે લાઇટના બેઝિસ ઉપર જે બધા સિદ્ધાંતો વસ્તુઓ છે કામ કરે છે એ લાઇટના સેક્શનમાં છે જેમ કે બલ્બ છે જે આપણે પહેલાં યુઝ કરીએ સર થોમસ આલ્વા એડિસન કામ કરે બીજું છે ટીવી પહેલાંનું જે જૂનું ટીવી હતું એ સીઆરટીના લીધે એની સાઇઝ છે મોટી હતી પછી આગળ છે વેન્ડિંગ મશીન જેને યુઝ છે આપણે એરપોર્ટ મોલ કે કોઈ જગ્યાએ ફોરિંગ્સ રિક્વાયરમેન્ટ હોય એ જગ્યાએ આ મશીન યુઝ થાય છે એનું પ્રોપર વર્કિંગ છે એટીએમની જેમ જ હોય છે અલગ અલગ નંબર આપેલા છે જે નંબર આપણું બોટલ આપણે જોતી હોય એ નંબર આપણે અહીંયા ડાયલ કરવાનો છે જે નંબર ડાયલ કરીએ છીએ એ નંબરની સ્પ્રિંગ ફરે છે અને બોટલ છે એ નીચે આવી જાય છે જેમાં ઉપર એક સ્પ્રિંગ રાખેલી છે ત્યાંથી લાઇટનું પ્રોજેક્શન થાય છે વચ્ચેથી લાઇટ પડે છે ઉપરથી જે ગ્લાસ છે 45 એંગલે ગોઠવેલું છે સ્ક્રીન ત્રણ ગ્લાસ એ રીતે અરેન્જ કરેલા છે જેથી આપણને વસ્તુ છે 3D દેખાય છે સ્ટેશનમાંથી એ લાઇટનું ડિસ્ટ્રિબ્યુશન
પછી ફોર ફ્રન્ટ લો મોશન સર આઈઝેક ન્યૂટન એપલના જાણ નીચે બેસે છે ઉપરથી એપલ નીચે પડે છે ત્યારે ગ્રેવિટેશન ગ્રેવિટેશન ફોર્સ શું છે એના લીધે ન્યૂટન્સના અલગ અલગ ત્રણ નિયમો વિશેના એક્ઝામ્પલ આપેલા છે ન્યૂટન સ્પ્રેડર છે જેમાં એક બોલને ધક્કો આપીએ તો સામે એક બોલને જ રિએક્ટ કરે છે બે બોલને ધક્કો આપીએ તો સામે બે બોલને ધક્કો લાગે છે ન્યૂટન્સના લો ઉપરથી કામ કરે છે તો જે રીતે તમે જો ફર્સ્ટ ગેલેરી આપણે વિઝિટ થઈ ગઈ છે હવે સેકન્ડ ગેલેરી તરફ જવાના છે તો એ ગેલેરી કઈ છે તો કે મશીન લર્નિંગ એન્જિનિયરિંગ બેઝડ હવે એ ગેલેરી અહીંયા કેમ રાખેલી છે તો કે આપણે જે રીતે આ સેન્ટર રાજકોટમાં આવેલું છે તો કે રાજકોટને રિપ્રેઝન્ટ કરીને કરેલું છે કે આપણે જે રાજકોટ છે મશીન્સ માટેનું જે મેઇન હબ ગણાતું હતું કે જે મેન્યુફેક્ચરિંગ કરે છે અને એક્સપોર્ટ્સ કરે છે તો એ રીતે તમે જે જુઓ છો જે આગળ લાઈન તમને દેખાય છે બરાબર એ આખો રિસાયકલ મેક આપણે કહીએ કે મોનોલિથ તમે એને કહી શકો એક ટાઈપનું કે ગેર્સનો યુઝ કરીને બનાવેલું છે અપ્રોક્સિમેટલી 500 ગેરનો આપણે યુઝ કરીને લાઈન બનાવેલો છે એ ટોટલી વેસ્ટ મટીરિયલ અહીંયા આપણે જે મશીન ગેલેરી છે ટોટલી ટુ સેક્શન્સમાં ડિવાઈડેડ છે તો પહેલું આપણે જોશું સિમ્પલ મશીન્સ પછી ડિફરન્ટ ટાઈપ્સના જે મશીન્સના ઉપયોગ કરીને આપણે જે મોટા કોમ્પ્લેક્સ મશીન્સ બનતા હોય એ અને એમના જે પાછળ જે મિકેનિઝમ્સ છે એ બધું તમને અહીં જોવા મળશે તો પહેલાં તમે જે જુઓ છો સિમ્પલ મશીન્સ છે તો સિમ્પલ મશીન્સ કયા ટાઈપના હોઈ શકે તો કે ઇન્ક્લાઇન્ડ પ્લેન છે લીવર છે વેજ છે વ્હીલ એન્ડ એક્સેલ છે પુલી છે સ્ક્રૂઝ છે જે આપણે રૂટીન લાઈફમાં પણ બધા યુઝ કરતા જોઈએ છીએ તો અમે આપણે જે સૌથી પહેલાં જે જોવાનું છે એ ગિયર્સ છે તો કે ગિયર્સ આપણે શું કેમ સ્ટડી કરવું જોઈએ તો કે કોઈ પણ મશીન્સ બનતી હોય એના મેઇન જે સ્મોલેસ્ટ પાર્ટ્સ છે તો કે ગિયર છે કોઈ પણ મશીન્સ છે ગિયરનો ઉપયોગ કર્યા વિના તમે બનાવી ન શકો તો ગિયરનો ઉપયોગ ક્યાં થશે તો કે કોઈ એવું આપણે પાવર આપવો છે કોઈ રોટેશન મોશન્સ જોતી હોય તો તમે એ જગ્યાએ પાવર આપો ને એ જગ્યાએ રોટેટ થતું હોય તો એના રિલેટેડ આપણે ગિયર્સનો યુઝ કરીએ છીએ અહીં તમે ડિફરન્ટ ટાઈપ્સના બધા ગિયર્સ આપેલા છે અને જેને પણ જેને યુઝીસ છે ડિફરન્ટ ફિલ્ડ્સમાં થતા હોય છે નાની છે શું કામ હતું કે જયારે આપણે નોઈસ ઓછો જનરેટ કરવો હોય એ ટાઈમ તમે આ ટાઈપ્સ ની ચેન યુઝ કરી શકો છો એના પછી સેકન્ડ અહીંયા પાવર જનરેશન સાયકલ આપેલી છે કે તમે અહીંયા પોતે તમારે રીતે એન્જોયમેન્ટ કરી શકો અહીંયા આપણે જે રીતે આપણી બોડીની કાઇનેટિક એનર્જીનો ઉપયોગ કરીને એનર્જી પ્રોડ્યુસ કરવાના છે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવાના છે કેવી રીતે કે તમે અત્યારે જે બેઝિક પાર્ટ્સ જોયા બધા પુલી જોઈએ આપણે જેન્સ રોકેટ્સ જોયા અને લાસ્ટમાં આપણે ડાયનામો એડ કરી દઈએ જનરેટર એડ કરી દઈએ તો ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય છે એ તમે અહીંયા જ્યારે આવો ત્યારે તમે ખુદ જ એક્સપિરિયન્સ કરી શકો છો એના પછી તમે જે જોવો છો આપણે જે બધા સિમ્પલ્સ મશીન અત્યારે લગીને જોયા એ બધા મશીનમાં ભેગા કરીને જે કોમ્પ્લેક્સ મશીન ડિઝાઇન કરવામાં આવેલું છે જેનું નામ છે પેકેજિંગ લાઇન યુનિટ હવે આ યુઝ ક્યાં કરશે તો કે જે આ ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં આપણે જ્યારે પેકેજિંગ કરતા હોય એક મોટા બોક્સમાં આપણે જ્યારે સ્મોલ પીસીસ પેક થતા હોય ત્યાં આ ટાઈપ્સના મશીન યુઝ થશે હવે આમાં કયા ટાઈપ્સના કમ્પોનન્ટ્સ આવેલા છે આપણે જોઈએ તો અહીંયા તમે જે જોવો છો કન્વેર બેલ્ટ છે કન્વેર બેલ્ટની અંદર ચેન્સ અને સ્પ્રોકર્સ આવે છે એ મોટર સાથે જોઈન્ટ થશે એટલે જ્યારે પણ આપણે સ્ટાર્ટ કરીએ એટલે મોટર સ્ટાર્ટ થશે એટલે ચેન્સ સ્પ્રોકર સ્ટાર્ટ થશે અને એ પ્રમાણે આખું કન્વેર બેલ્ટ જે બેલ્ટ છે એ આખો રોટેટ થતો હોય તમે જે રેડ કલરના બ્લોક્સ જોવો છો ત્યારે એ તમે આપણે કોઈ પણ ફૂડ પેકેજિંગ જોઈ શકીએ એ કન્ટિન્યુઅસ રોટેટ થશે અને જ્યારે તે સામે જશે જ્યાં બ્લુ કલરના નોઝલ્સ આપેલા છે ત્યાં નેગેટિવ વેક્યુમ પ્રેશર ક્રિએટ કરીને તે ત્યાંથી ઉપાડી અને બોક્સમાં એનો પેક થશે નેક્સ્ટ તમને જે દેખાડેલો છે કે તમે આના ત્રણ પ્લાન્ટ્સ આપણે હાઉસ ઓફ ગેલેરીમાં જોયા હતા એ રીતે અહીંયા વિન્ડમિલનું બતાડેલું છે કે પવનચક્કી દ્વારા આપણે ઇલેક્ટ્રિસિટી કેવી રીતે પ્રોડ્યુસ થશે તો આમાં તમે જુઓ પવનચક્કી ચાલુ છે ત્યાં પછી પાવર પ્રોડ્યુસ થઈને ગ્રીડ સ્ટેશન છે ત્યાં આખો પાવર ભેગો થશે ત્યાંથી આખો પાવર ભેગો થઈને ટ્રાન્સમિશન ટાવર દ્વારા સબસ્ટેશનમાં પાવર પહોંચશે અને ત્યાંથી આપણે સિટીમાં આવશે એના પછી તમને અહીંયા જે આપણે વિન્ડમિલ જોતા હોય એ અંદરથી કેવી દેખાશે અને ટર્બાઇન્સ છે કેવી રીતે દેખાશે અંદરથી એક્ઝિબિટ મૂકેલા છે કે તમે પવનચક્કીમાં જુઓ તો કે જે આપણે હંમેશા પવનચક્કીને આવી રીતે જોતા હોય બરાબર પણ પવનચક્કી એક્ઝેક્ટલી અંદર કેવી હશે તો આખી ગેસ સિસ્ટમ્સ અહીંયા દેખાડેલી છે અને એવી જ રીતે ટર્બાઇન્સ પણ કેવી રીતે વર્ક કરતા હોય તો એની અંદર આવી રીતે આખી બ્લેડ સિસ્ટમ આપેલી હોય કે પાણી જ્યારે અંદર આવશે ત્યારે બકેટ કન્ટિન્યુ રોટેટ થશે અને ગિયર મૂકેલા હોય એટલે ટર્બાઇન એવી રીતે વર્ક કરે છે એના પછીનું જે સેક્શન છે તો પાણીનો ઉપયોગ કરીને આપણે ઇલેક્ટ્રિસિટી કેવી રીતે પ્રોડ્યુસ કરશું એનું એક્ઝિબિશન અહીંયા એક્ઝિબિટમાં બતાવેલું છે કે અહીંયા રિઝર્વરમાં પાણી પહેલાં સ્ટોર થયેલું હશે આખું પછી જ્યારે આપણે ડેમના જ્યારે ગેટ ઓપન કરતા હોય ત્યારે પાણી પેન સ્ટોક દ્વારા પાવર હાઉસમાં જશે
ત્યાં આખો પાવર પ્રોડ્યુસ થશે, ત્યાં એના દ્વારા પછી સ્વિચ યાર્ડમાં જશે, સ્વિચ યાર્ડ દ્વારા પછી ટ્રાન્સમિશન દ્વારા ટાવર દ્વારા આખો પાવર ટ્રાન્સમિટ થઈને જે સિટી હશે ત્યાં પાવર આવશે. અને આપણે જે અહીંયા જે કટઆઉટ મૂકેલો છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે રીતે પાવર પ્રોડક્શન થાય છે એ જ એનો કટઆઉટ અહીં મૂકેલો છે. એના પછીનું જે છે એ સ્ટીમ એન્જિનનું અહીં બતાડેલું છે કે એનો વિડીયો પણ મૂકેલો છે કે સ્ટીમ એન્જિન કેવી રીતે વર્ક કરે છે, કેવી રીતે સ્ટીમનો પ્રેશર જનરેટ કરીને આખું સ્ટીમ એન્જિન ચાલે છે એનું બતાડેલું છે. પછી ડિફરન્ટ ટાઈપ્સના ટ્રેનના ઇવોલ્યુશન્સ અહીં બતાવેલા છે કે જેને આપણે લોકોમોટિવ બોલતા હોય. ફર્સ્ટ જે પહેલી જે ટ્રેન છે એ આપણે સ્ટીમ એન્જિન બતાડેલું છે. પછી મિડલમાં તમે ડીઝલ એન્જિનની ટ્રેન જોઈ શકો છો અને લાસ્ટમાં જે બે છે એ ઇલેક્ટ્રિક જે અત્યારે ટ્રેન્સ ચાલે છે આપણે એનો મોડલ્સ બતાડેલા રાખેલા છે. એના પછીનો સેક્શન છે આપણે ઓટોમોબાઈલ એન્જિન્સનો છે, બરાબર. તો આ એન્જિન તમે જોવો તો કયા છે, આ આપણે જે ફોર્વ્યુઝમાં પેટ્રોલ એન્જિન આવે છે એનું મોડલ અહીંયા રાખેલો છે. કેવી રીતે વર્ક કરે છે બધું તમને અહીંયા બતાડેલું છે. અને એના પછીનું છે ડીઝલ એન્જિન બતાડેલું છે. અને સેમ એવી જ રીતે ટુ વ્હીલ્સના પણ એન્જિન અહીંયા મૂકેલા છે કે આ આપણું ટુ વ્હીલ્સનું પેટ્રોલ એન્જિન છે અને આ ટુ વ્હીલનું આપણું ડીઝલ એન્જિન. એના પછીનો બી સેક્શન છે આખો સીએનસી મશીન્સનો મૂકેલો છે કે આને તમે ડિફરન્ટ ટાઈપ્સના સીએનસી મશીન્સ જોઈ શકો છો. પહેલાં તમે જે જુઓ છો એ ડ્રિલિંગ મશીન્સ છે, એના પછી છે મલ્ટી સિલિન્ડર મશીન્સ છે, એના પછી લેથ મશીન્સ લાસ્ટમાં રાખેલું છે. અને અહીંયા તમે જે જુઓ છો એ બે કટર મૂકેલા છે. પહેલું જે છે એ સીએનસી લેસર કટર છે અને આ જે છે એ સીએનસી પ્લાઝમા કટર છે. આ જે લાસ્ટ સેક્શન છે ગેલેરીનો એ 3D પ્રિન્ટરનો આપેલો છે કે તમે અહીંયા બે જે મોડલ જુઓ છો એ રેડી તમે જે 3D પ્રિન્ટર આવે છે એ તમે જુઓ છો. અને જે મોડલ જુઓ છો એના દ્વારા આપણે ક્રિએટ કરવામાં આવેલું છે. જે વ્હાઇટ કલરનો તમે અત્યારે જુઓ છો એમાં આટલા ટાઈપ્સના મટીરિયલ યુઝ કરીને તમે કોઈપણ વસ્તુ તમારી જે આપણા માઇન્ડમાં જે ક્રિએટિવ આઈડિયા હોય તમે રિયલિસ્ટિક ક્રિએટ કરી શકો. અત્યારે જે મટીરિયલ તમે જુઓ છો વ્હાઇટ કલરનો કેબલ એ પોલિસ્ટર અને અંદર મૂકેલું છે. આપણે થર્ડ જે ગેલેરી જોવા જવાના છે તો એ નોબલ પ્રાઇઝ છે, તો એને રિપ્રેઝેન્ટ કરીને આપણે અહીંયા મૂકેલું છે. તો કે એ શું છે, તો કે કાઇનેટિક સ્કલ્પચર છે જે વર્ક કરે છે વિન્ડના પ્રેશર ઉપર અને ડાયનેમિક ઇન્સ્યુલેશન આપણને ક્રિએટ કરે છે. આ ગેલેરી નોબલ પ્રાઇઝ ગેલેરી છે કે જ્યાં નોબલ પ્રાઇઝ ગેલેરીમાં ફિઝિક્સમાં જે વૈજ્ઞાનિકોને નોબલ પ્રાઇઝ મળેલા છે એનો સમાવેશ કરેલો છે. 1901 થી 2020 સુધીમાં જે વૈજ્ઞાનિકોને નોબેલ પ્રાઇઝ મળેલા છે એનો આ ગેલેરીમાં સમાવેશ કરેલો છે. આ નોબેલ પ્રાઇઝ છે એ આલ્ફ્રેડ નોબેલ નામના સાયન્ટિસ્ટ કે જેની યાદમાં આપવામાં આવે છે, કે જેની પ્રોપર્ટી છે આ નોબેલ પ્રાઇઝ આપવામાં ડોનેટ કરેલી છે. આ નોબેલ પ્રાઇઝ ગેલેરી છે 3 પાર્ટમાં અલગ અલગ રીતે ડિવાઈડ કરી દીધેલી છે, કે જેમાં જે કાચમાં નોબેલ લોરિયન્ટ્સ છે કે જેને મેઇન ઇન્વેન્શન છે કે જે આપણે ડેઈલી લાઈફમાં યુઝ કરીએ છીએ, કે જે આ મેરી ક્યુરી અને પિયરી ક્યુરી બે બંને હસબન્ડ વાઈફને સાથે નોબેલ પ્રાઇઝ મળેલો છે, કે જેને રેડિયમનું ઇન્વેન્શન કરેલું છે. અને મેરી ક્યુરી છે ફર્સ્ટ એવા લેડી છે કે જેને બે વખત નોબેલ પ્રાઇઝ મળેલું છે, એક છે ફિઝિક્સમાં અને બીજું છે કેમેસ્ટ્રીમાં. અને જ્યારે 1901 નોબેલ પ્રાઇઝ આપવાનું ચાલુ કરેલું ત્યારે વિલિયમ રોન્ટગન નામના સાયન્ટિસ્ટને ફર્સ્ટ ફિઝિક્સમાં નોબેલ પ્રાઇઝ મળેલું છે, કે જેણે એક્સરેનું ઇન્વેન્શન કરેલું છે કે જે આપણે અત્યારે હોસ્પિટલમાં મેડિકલ ફિલ્ડમાં યુઝ કરીએ છીએ. જે માઇનોર ઇન્વેન્શન છે કે જેને આવી રીતના યર વાઇઝ બધા સાયન્ટિસ્ટોને આ ગેલેરીમાં છે ડિવાઈડ કરી દીધેલા છે, જેમ કે 1902 થી 1999 સુધી આ ફર્સ્ટ પાર્ટ છે. એવી રીતના આખું યર વાઇઝ છે બધા સાયન્ટિસ્ટોને ડિવાઈડ કરી દીધેલા છે. ફિઝિક્સમાં કે જેને નોબેલ પ્રાઇઝ મળેલા છે એને અહીંયા હાઇલાઇટ કરેલા છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન કે જેણે છે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટમાં નોબેલ પ્રાઇઝ મળેલો છે. નિલ્સ બોહર કે જેણે છે બોહર એટોમિક મોડેલ આપેલું છે કેમેસ્ટ્રીમાં, કે અત્યારે આપણે છે કોઈ પણ એટોમિક ન્યુક્લિયસ છે તો તેની પાસે ઇલેક્ટ્રોન છે, તો ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતના હશે અને તેના નામ ઉપર બોહર એટોમિક મોડેલ નામ આપવામાં આવેલું છે. જે ફર્સ્ટ ઇન્ડિયન સાયન્ટિસ્ટ હતા એવા હતા કે જેને સાયન્સમાં નોબેલ પ્રાઇઝ મળેલું છે, કે જેની યાદમાં છે આપણે સાયન્સ ડેનું સેલિબ્રેશન કરીએ છીએ. સી વી રમણે છે સ્કેટરિંગ ફિનોમિના આપેલું અને તેના નામ ઉપરથી રામન ઇફેક્ટ નામ આપવામાં આવેલું. સેકન્ડ ઇન્ડિયન સાયન્ટિસ્ટ સુબ્રમણ ચંદ્રશેખર કે જેણે છે લિમિટ આપેલી હતી કે બ્લેક હોલ આપણા સ્પેસમાં બ્લેક હોલ છે કે જેની પાસે સૌથી વધારે ગ્રેવિટેશનલ ફોર્સ છે, તે બ્લેક હોલ છે કઈ લિમિટે બનશે, કે જે લિમિટ છે 1.4 સુબ્રમણ ચંદ્રશેખર આપેલી અને તેના નામ ઉપરથી ચંદ્રશેખર લિમિટ નામ આપવામાં આવેલું હતું અને તેમાં તેને નોબેલ પ્રાઇઝ મળેલું. ઓકે,
ઓકે તો તમે જે રીતે અહીંયા જુઓ છો ટાઈમ ટેબલ આખું લગાડેલું છે કે સમર એટલે આરએસસી એટલે કે અત્યારે તમે જો કે આપણે જોતા હોય તો કે મોટાભાગે બધા જે કિડ્સ હોય છે એમને એક્ઝામ કમ્પ્લીટ થઈ ગયેલી છે તો એના રિલેટેડ અમે ઘણી બધી એક્ટિવિટીઝ રાખેલી છે કે જેવી રીતે 12th April એટલે કે કાલે ઇન્ડિયન કેલેન્ડર એન્ડ એસ્ટ્રોનોમિકલ સાયન્સ રિલેટેડ એક્ટિવિટીઝ છે કે તેમાં આપણને જાણવા મળશે કે આપણું જે ઇન્ડિયાનું કેલેન્ડર છે એ અને એસ્ટ્રોનોમિકલ એટલે કે અવકાશનું જે સાયન્સ છે એના રિલેટેડ ઇન્ફોર્મેશન આપવામાં આવશે. પછી 13th April દિવસે સાયન્ટિફિક ટોય મેકિંગ છે એટલે કે સાયન્સના બેઝ ઉપર જે ટોય છે એ તમને શીખવવામાં આવશે અને એની આખી કીટ આપવામાં આવશે અને કેવી રીતે બનાવવા કેવી રીતે વર્ક કરે છે એના પાછળ કયું સાયન્સ છે એ બધું દેખાડવામાં આવશે. એના પછી છે 14th April દિવસે પોટ ઓફ લાઈફ એટલે કે પોટરી એ તમને આખું શીખવવામાં આવશે કે માટીનો ઉપયોગ કરીને આપણે જે જોતા હોય કે એના માટીનો ઉપયોગ કરીને કયા કયા શેપ કયા કયા તમે ક્રિએટિવ આઈડિયા બનાવી શકો છો. અને લાસ્ટ 16th April દિવસે અમારે મેઇન જે એક્ટિવિટી થવાની છે કરિયર મંચ છે. કરિયર મંચ શું હશે એના માટેની છે તો કે આપણે અત્યારે 10th અને 12th વાળાની જે બોર્ડની એક્ઝામિનેશન કમ્પ્લીટ થયેલું છે તો હવે ઘણા લોકોને એ કન્ફ્યુઝન હોય છે કે 10th પછી આગળ શું કરવું, 12th પછી આગળ શું કરવું, કયા ટાઈપના સ્કોપ છે આપણને, કયા ટાઈપની ફંડિંગ છે અથવા તો કઈ લોન લેવી છે તો કેવી લોન મળે છે. તો એના રિલેટેડ અમારે 16+ ઇન્સ્ટિટ્યૂટ છે ગવર્મેન્ટ્સની એ બધી એક સ્ટેજ ઉપર આવવાની છે. 16 તારીખે બધા એ ભેગા થવાના છે એટલે કે 12th પછી શું કરવું, 10th પછી શું કરવું, સાયન્સ ફિલ્ડમાં આગળ વધવું હોય તો શું કરવાનું, કયા કયા સ્કોપ ખુલે છે, પછી લોનની વ્યવસ્થા કેવી રીતે છે, સ્કોલરશીપ છે તો એ કેવી રીતે છે, તો એના રિલેટેડ બધું ડિટેલમાં તમને ગાઈડન્સ મળશે.